તો આ જ મુદ્દે અમારી સાથે અમારા બ્યુરો ચીફ સુરતથી જોડાઈ ચૂક્યા છે જયેશ્વરીજી. જયેશ, જે પ્રકારે ટ્રક ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે અને બે દિવસથી સતત હડતાળ ચાલી રહી છે, શું વિગતો છે વધુ આમાં? જી બિલકુલ અભિજીત, જે રીતે તમે કહી રહ્યા હતા કે આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે અને જે રીતે હાઈવે ઉપર ચક્કાજામ કરી રહ્યા છે, તો માલ સામાન ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ચૂક્યું છે. સુરતથી જે લગભગ હું તમને કહું તો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જે મટીરિયલ જે બીજા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ થાય છે, એવી 275 જેટલી ટ્રકો રસ્તામાં જ અટકી પડી છે એવા અહેવાલો મળી રહ્યા છે. સાથે જ તમામ પ્રકારની જે શાકભાજી સહિતની જે માલ સામાન છે એ બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં જે અલગ અલગ શહેરોમાં આવે છે એની પણ આપૂર્તિ હાલ અત્યારે ઘટી રહી છે અને એના કારણે ભાવ ઊંચા જઈ રહ્યા છે. સાથે જ અગર શહેરી વિસ્તારની વાત કરીએ તો સિટી બસ નું જે તંત્ર ખરું એ બે દિવસથી ઠપ થઈ ગયેલું હતું. આજે 50% જેટલી બસો સિટી બસો ચાલુ કરવામાં આવી છે, તો એ બસોને પણ અટકાવવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે, તોડફોડ પણ કરવામાં આવી હોય એવા પણ અહેવાલો મળી રહ્યા હતા. એને કારણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એને પણ અસર પહોંચી રહી છે. લોકો જે સવાલ એ થાય છે કે જે કાયદો, જે સુધારા વિધેયક છે અને જે કાયદો બન્યો છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બરે આ સુધારા વિધેયક, ત્રણ સુધારા વિધેયક છે એ રજૂ કર્યા હતા અને એ ત્રણે ત્રણ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા અને 25 ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે, બહાલી આપી છે. ત્યારે જે કાયદો છે, જે કાયદો બન્યો છે, કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ વાહન ચાલક કોઈ પર્ટિક્યુલર વાહન ચાલક, કોઈ પર્ટિક્યુલર ડ્રાઈવર્સની કે ચાલકની વાત નથી કરી, પરંતુ કોઈ પણ વાહન ચાલક એટલે દેશના કોઈ પણ વાહન ચાલક હોય, એ ટ્રકના ડ્રાઈવર્સ હોય કે પછી કારના ડ્રાઈવર્સ હોય કે ટુ વ્હીલર વાળા હોય કે થ્રી વ્હીલર વાળા હોય કે ટેમ્પો ટ્રાવેલર હોય કે જે કઈ હોય, એ બધા જ વાહન ચાલકોની વાત છે. તેમ છતાં પણ ટ્રક ડ્રાઈવર્સ દ્વારા જે પ્રકારે આંદોલન કરવામાં આવ્યું છે, શું એ યોગ્ય છે? બિલકુલ આ યોગ્ય નથી અને એ જ રીતની વાતો દરેક જગ્યાએ સ્થાનિક લેવલ ઉપર પણ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ટ્રક ડ્રાઈવર્સ જે ખરા એ સમજવા આ બાબતને તૈયાર જ નથી. એ લોકોનું કહેવું એવું છે કે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું, પરંતુ જ્યારે અકસ્માતની સ્થિતિ સર્જાય છે ત્યારે મોટા વાહન ચાલક જેવા કે ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવવામાં આવે છે, પબ્લિક એની ઉપર તૂટી પડે છે, ઘણી વખત મરણતોલ માર મારવામાં પણ આવે છે અને આવા સંજોગોમાં એ વખતે ઘટના બન્યા બાદ એ વખતે ત્યાંથી ભાગી જવું એ પોતાની સુરક્ષાની દ્રષ્ટિએ એક નિર્ણય હોઈ શકે છે, પરંતુ જો આવા સંજોગોમાં એની ઉપર આ પ્રકારનો ગુનો દાખલ થાય તો એમના જે પરિવાર છે એનું ગુજરાન ચલાવવું એ લોકો માટે મુશ્કેલ થઈ જાય, કારણ કે દરેક વખતે અકસ્માતોની અંદર ટ્રક ડ્રાઈવરો કે મોટા વાહન ચાલકોનો વાંક નથી હોતો. ઘણી વખત નાના વાહન ચાલકો પોતાની બેફામ ગતિને કારણે પણ અકસ્માત સર્જતા હોય છે, પરંતુ દરેક કેસની અંદર મોટા વાહન ચાલકોને નિશાન બનાવવામાં આવે છે એવી એ લોકોની દલીલ છે અને આ જ બાબતે સમજાવવાનો પ્રયત્ન જે સ્થાનિક લેવલ પર ચાલી રહ્યો છે. સવાલ એ પણ થાય છે કે ટ્રક ચાલકો જે છે, આપણે સૌ જાણીએ છીએ કે હાઈવે હોય કે સિટી હોય, ટ્રક ચાલકો બેફામપણે હંકારતા હોય છે અને અકસ્માત તેમને કારણે પણ સર્જાતા હોય છે. ત્યારે આ સંજોગોમાં ટ્રક ચાલકોએ પોતાની જે ટ્રકની ગતિ છે એ કંટ્રોલ રાખવાની હોય છે, તેમ છતાંય કંટ્રોલમાં નથી રાખતા અને બેફામ ચલાવતા હોય છે, તો પછી જે કાયદો લાવવામાં આવ્યો છે એ તમામે તમામ લોકો માટે અમલી બને છે અને ખાસ કરીને જ્યારે આવા બેફામ ડ્રાઈવર્સ હોય છે એ લોકોને સબક શીખવાડવા માટેનો છે. કારણ કે જે આપણા અંગ્રેજોના જમાનાના કાયદા હતા એ જમાનાના કાયદામાં સુધારો કરીને જે વિધેયક લાવવામાં આવ્યું, જે પસાર થયો છે, કાયદો બન્યો છે અને જે કાયદો થયો છે, અમલી બન્યો છે, તે કાયદામાં તમામે તમામ લોકોને ન્યાય મળે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું એક જ ઉદ્દેશ છે કે તમામને સર્વજનને સરખો ન્યાય મળે, એટલે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. અને જે પ્રકારે સૌના વિકાસ ને સૌના વિશ્વાસની વાત છે, તો સૌનામાં વિશ્વાસ થાય અને લોકોને પણ એવું લાગે કે નહીં, ચલો કાલ ઉઠીને કંઈક એવો અકસ્માત થશે મારા પરિવારજનને અને પરિવારજનમાંથી કોઈનું મોત થશે અથવા તો નુકસાન થશે,
તો સરકાર આપણી પડખે છે અને કાયદો આપણી સાથે છે, તો એવા બેફામ ગાડીઓ હંકારનાર કે ટ્રક હંકારનારને સજા થઈ શકે છે, થશે જ, અને એ હવે બચી નહીં શકે. તો આ સંજોગોમાં આ વિચારણા કેમ નથી કરવામાં આવતી ટ્રક ચાલકો દ્વારા, અને એ લોકોને સમજાવવા માટેના પ્રયત્નો કેમ નથી કરવામાં આવતા, એ મોટો સવાલ છે. શું કહેવું છે તમારું આ બાબતે? બિલકુલ 100% વાત છે અભિજીત. કારણ કે જે પ્રકારની અત્યારે કાયદાકીય સુધારણા ચાલી રહ્યા છે એ લોકહિતમાં સરકાર નિર્ણય લઈ રહી છે અને એ ખૂબ જરૂરી પણ છે. અત્યારે જે પ્રકારના હાઈવે ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે, હાઈવે નું વિસ્તૃતીકરણ થયું છે અને એને કારણે જે હાઈવે પર ચાલતા વાહનોની ગતિમાં વધારો થયો છે, અને આ બધી વસ્તુને જોતા અકસ્માતના સંખ્યાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને અકસ્માતની અંદર મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. આવા સંજોગોમાં આ પ્રકારના કાયદા લાવવા ખૂબ જ જરૂરી છે સરકાર માટે, અને એ કાયદાની સમજણ તમામે તમામ લોકો સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે આ જે ડ્રાઈવરોની જે એક કમ્યુનિટી છે એ લોકોને જે ઓછા ભણેલા હોય છે અને એને જે કાયદાકીય નોલેજ હોવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં નથી, એટલે એને એ લોકોનામાં અવેરનેસ આવે એ બાબતના પ્રયત્નો થવા જોઈએ. કારણ કે કેટલાક જે સરકાર વિરોધી લોકો હોય એ આવા લોકોને આસાનીથી ભડકાવી શકે છે, એ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, અને એ જ કારણ છે કે હાલ અત્યારે જે ટ્રક ડ્રાઈવરો છે એ લોકો સમજી નથી રહ્યા. તો આ જે કઈ પણ સમસ્યા હાલ અત્યારે ઉભી થઈ છે એ માટે સરકાર દ્વારા કે જનપ્રતિનિધિઓ દ્વારા જે એસોસિએશનો છે, ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે કે જે કોઈ પણ ટ્રક ચાલક એસોસિએશનો છે, એ બધા એસોસિએશનોની સાથે વાટાઘાટો કરી જે ટ્રક ડ્રાઈવરો છે એ લોકોની સાથે મંત્રણા કરીને આનો નિવારણ લાવી શકાય છે. કારણ કે જ્યાં સુધી એ લોકોના માઇન્ડમાં પૂરેપૂરી વાતની વિગત અગર સ્પષ્ટ નહીં હોય ત્યાં સુધી એ લોકોને સચ્ચાઈનું નોલેજ નહીં મળે, અને એને કારણે એ લોકો આ પ્રકારે ગેરમાર્ગે દોરીને જે ન કરવાની કામગીરી છે એ અત્યારે હાલ એ લોકો કરી રહ્યા છે. ચોક્કસ. જે સવાલ એ પણ થાય છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એમણે પહેલ કરી છે, હમણાં જ થોડા સમય પહેલા જ આપણા આ અહેવાલ શરૂ થાય એ પહેલાં જ એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, અને એમાં સ્પષ્ટપણે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને એવી પણ વાત કરી છે કે ટ્રક ડ્રાઈવર્સને સમજાવવાનો પ્રયત્ન કરશે, અને જે પ્રકારે ટ્રક ડ્રાઈવરોને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ગેરસમજ છે કે તેમના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે, તેમને તેનાથી વાકેફ કરવામાં આવશે અને આંદોલન પાછું ખેંચી લેવા માટેની અપીલ કરવાની કરી પણ છે પ્રમુખે એમના. તો આ સંજોગોમાં શું ટ્રક ડ્રાઈવર્સ આ હડતાલ સમેટી લેશે ખરા? બિલકુલ સમેટી લેશે, જ્યાં સુધી એ લોકોના માઇન્ડમાં જે રીતની ગેરસમજ ઉભી થઈ છે અને જે ગેરસમજ કદાચ ઉભી કરવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે, તો એ ગેરસમજ જ્યારે દૂર થશે તો દરેકે દરેક ટ્રક ડ્રાઈવરો પોતે મહેનત કરીને એ લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, એટલે એ લોકોને પણ પોતાનું આર્થિક નુકસાન થાય એવું એ લોકો પણ ઈચ્છતા ન હોય. પરંતુ જે ડર એ લોકોમાં ઉભો કરી દેવામાં આવ્યો છે એ ડર જ્યારે દૂર થઈ જશે અને એવું જ્યારે એ લોકોને ખ્યાલ આવશે કે આ કાયદો એવું ક્યાંય નથી કહેતો કે ટ્રક ડ્રાઈવરો જ દોષી ઠરશે અને એ લોકોને જ સજા થશે ને એ લોકો પાસે દંડ વસૂલ કરવામાં આવશે, પણ આ તમામે તમામ લોકો માટે લાગુ પડે છે. અને જે પ્રકારની જે વાત કાયદાની અંદર કરવામાં આવી છે કે ટ્રક ડ્રાઈવર પોતાની સુરક્ષાની સાથે અગર કોઈ અકસ્માત થતો હોય અને એની ઘાયલ થયેલા વ્યક્તિને જો એ હોસ્પિટલ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશે અથવા તો એ સ્થળ પરથી ભાગી નહીં જઈ પોલીસ સ્ટેશને સરેન્ડર કરશે અથવા તો એ પોતે પોતાની ભૂલ છે કે નહીં એ બાબતની સ્પષ્ટતા પોલીસ સ્ટેશને જઈને કરશે, તો આ મામલામાં એને ઓછી સજા અથવા તો એ નિર્દોષ પણ છૂટી શકે છે અગર એની ભૂલ નહીં હશે અકસ્માત. સવાલ એવો પણ થાય છે, સવાલ એવો પણ થાય છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ સુધારા વિધેયક બંને ગૃહોમાં એટલે કે નીચલા ગૃહમાં અને ઉપલા ગૃહમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે વિપક્ષો દ્વારા આ વાતને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે એ પસાર થઈ ગયા ધ્વનિમતથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આને મંજૂરી આપી દીધી, મંજૂરીની મોહર મારી દીધી છે અને કાયદો બની ગયો છે, ત્યારે વિપક્ષોએ પણ આ મામલે હોબાળો કર્યો છે. તો શું 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા ડ્રાઈવર્સ ટ્રક ડ્રાઈવર્સને ઉશ્કેરીને
એ લોકોને ઉશ્કેરીને આ પ્રકારનું આંદોલન કરવા માટે પ્રેર્યા હોય એવું લાગી રહ્યું છે? બિલકુલ, હું તમને જે થોડી વાર પહેલા મેં જે રીતે જણાવ્યું કે એને કેટલાક લોકો ઉશ્કેરી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે, અને એ જે લોકો ઓછા ભણેલા ગણેલા છે, જે લોકોને કાયદાકીય સમજ ઓછી છે, એ લોકોને આસાનીથી આ બધી પ્રકારની વાતો કરીને ડરાવી શકાય છે, ઉશ્કેરી શકાય છે, અને એવો જ પ્રયત્ન આ કેસમાં પણ થઈ રહ્યો છે. અને સરકારના આ જે નવા નિયમો ને નવા કાયદાના બાબતે ગેરમાર્ગે દોરી ઉશ્કેરીને આ પ્રકારના આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ઘણી બધી જગ્યા ઉપર હિંસક આંદોલનો પણ થઈ રહ્યા છે અને ઘણી બધી જગ્યા ઉપર પોલીસો સાથે ઝડપ પણ નોંધાઈ ચૂકી છે. તો આ જે કઈ પણ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આ જે ડ્રાઈવરો છે એ લોકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરણીજનક રીતે એ લોકોને આ બધી પ્રવૃત્તિ કરવા દોરી રહ્યા હોય. જેસ, આપણે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં જે પ્રકારે મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે છે એ એક મોટો કોરિડોર છે, કારણ કે આપણા દેશની આર્થિક રાજધાની છે. ત્યાંથી માલ સામાન લઈને ટ્રક કે કોઈ પણ બીજા વાહનોની અવર જવર આપણે ગુજરાતમાં થઈને રાજસ્થાન, એમપી કે પછી દિલ્હી બાજુ આવતા હોય છે. હવે જ્યારે ટ્રક ચાલકોએ હડતાળ કરી છે અને રસ્તા પર જે પ્રકારના અહેવાલો સાંભળે છે, જે પ્રકારના દ્રશ્યો આપણી પાસે આવી રહ્યા છે, રસ્તા ઉપર હાઈવે ઉપર ગમે તેમ પાર્ક કરી દીધા છે પોતાના ટ્રક અને ડમ્પર્સ અને મૂકી મૂકીને ચાલ્યા ગયા છે, અને તેને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. તો આ સંજોગોમાં જે રીતનું આ આર્થિક નુકસાન કહેવાય બહુ મોટું, તો આ આર્થિક નુકસાનનો જે વળતર છે, આર્થિક નુકસાન થઈ રહ્યું છે દેશને, તેના માટે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર આ મામલે આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લઈ શકે છે? શું આ ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? શું કહેવું તમારું આ બાબતે? બિલકુલ, હાલ અત્યારે જે પ્રકારે ટ્રક ડ્રાઈવરો જે હાઈવે ઉપર ચક્કાજામ કરીને જે ટ્રાફિક બાધિત કરી રહ્યા છે, એને કારણે ઘણી બધી જગ્યાએ પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. પોલીસ આ તમામ મામલે પહેલા, સૌથી પહેલા તો ટ્રક ડ્રાઈવરોને સમજાવી અને પોતે રોડ ક્લિયર કરવાની કોશિશ કરે છે. પરંતુ અગર કોઈ ટ્રક ડ્રાઈવરોનો જે જૂથ હોય છે એ અગર આ પોલીસની માંગ જે રજૂઆત હોય છે એને માનવા તૈયાર ન હોય, એવા સંજોગોમાં પોલીસ પછી કાયદાકીય રીતે એ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને ઘણી બધી જગ્યા ઉપર કેસ નોંધવાનું અને જે કોઈ ડ્રાઈવરો છે એ ડ્રાઈવરોને પકડવાનું અને સાથે સાથે જે એ લોકોના વાહનો અવરોધરૂપ રીતે હાઈવે ઉપર ઉભા રાખ્યા હોય છે એને જમા કરી દેવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અને એના કારણે આર્થિક રીતે નુકસાન ટ્રાન્સપોર્ટને પણ થશે એવી હાલ અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે. અને આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી અગર મોટા પ્રમાણમાં થશે તો લાગી રહ્યું છે કે ઘણા બધા વાહનો પોલીસે જમા કરી લેવા પડશે અને એને કારણે ઘણા બધા ડ્રાઈવરો પણ જેલની પાછળ જઈ શકે છે અને એ લોકો પણ આ એક કાનૂની બાબતની અંદર સંડોવાઈ શકે છે. આ એક સમજવા જેવી વાત છે. છેલ્લો સવાલ કરું, જે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર એ આપણા રાજ્યની બોર્ડરનો જે શરૂઆતનો હિસ્સો છે એ દક્ષિણ ગુજરાતમાં છે. ટ્રક ચાલકોની હડતાળને કારણે પેટ્રોલ ડીઝલની જે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે તેની અવર જવર કરતાં ટેન્કર્સ પણ અટવાયેલા છે, એ પણ અટકી ગયા છે અને એ લોકો પણ હડતાળ પર ઉતરી ગયા છે. તો શું દક્ષિણ ગુજરાત અને રાજ્યમાં ક્યાંય પેટ્રોલની અછતના અહેવાલો છે ખરા? અત્યારે હાલ આ પ્રકારના અહેવાલો નથી મળી રહ્યા, પરંતુ એવું જણાઈ રહ્યું છે કે જે પેટ્રોલની આપૂર્તિ પંપો સુધી થાય છે અને એ ટેન્કર ડ્રાઈવરો પણ આ હડતાલમાં જોડાઈ ગયા હોવાની માહિતી મળી છે. તો હવે પછી આવનારા સમયની અંદર આ પ્રકારની સમસ્યા ઉભી થઈ શકે છે અને પેટ્રોલ ડીઝલની જે ખપત છે એ પંપો ઉપર રહેલા સ્ટોક પૂરો થયા બાદ જે તંગી ઉભી થઈ શકે છે અને વાહન વ્યવહારને એની બીજી અન્ય અસરો પણ પહોંચી શકે છે. પરંતુ હાલ અત્યારે એવી અસર નથી દેખાઈ રહી. પેટ્રોલ પંપો ઉપર જે વિતરણ છે એ હાલ અત્યારે ચાલુ છે, પરંતુ જો આ વધુ લાંબી સુધી હડતાલ ચાલશે અને એમાં જો આ ટેન્કર ડ્રાઈવરો પણ જોડાશે તો ચોક્કસપણે આવનારા સમયમાં આ સમસ્યા ઉભી થઈ શકે છે. ચોક્કસ. જયેશ, અમારી સાથે જોડાયા અને વિગતો આપી બદલ ખૂબ ખૂબ આભાર.